લેખનો એટલે કે અલગ અલગ જે મૂળાક્ષરો આપવામાં આવેલા છે તેને આપણે લખી અને તેની સમજૂતી ચર્ચા સાથે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્ર, તમારે પાઠ્યપુસ્તક અને પાઠ્યબુક બંને લઈને બેસવાનું છે. હું જે કંઈ ચેપ્ટર નંબર 3 લેખનમ છે એના અલગ અલગ મૂળાક્ષરો બોર્ડ પર લખાવું તે તમારે બોર્ડ પર ધ્યાનથી જોઈ અને સુંદર અક્ષરે તમારી બુકમાં લખવાના છે. જેના સારા અક્ષર થાય છે તે પાઠ્યબુકમાં લખજો, જેના સારા અક્ષર નથી થતા તે રફબુકમાં લખજો. અને અનુક્રમણિકામાં એડિટ મારજો ચેપ્ટર નંબર 3 લેખનો અને એમાં આજની તારીખ લખજો. તો જોઈએ આપણે ચેપ્ટર નંબર 3 શું કહે છે. ચેપ્ટર નંબર 3 માં તો કે લેખનમ, લેખનમ એટલે કે અલગ અલગ જે મૂળાક્ષરો આપવામાં આવેલા છે તેને આપણે લખી અને તેને ઓળખીને તેની સમજૂતી ચર્ચાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કહે છે, સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી માતૃભાષા લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા, એટલે શિરોરેખા એટલે શું? તો કે આપણે જે સંસ્કૃત લખીએ છીએ એની ઉપર લિપિ કરીએ છીએ તે એને શિરોરેખા કહેવામાં આવે છે. એટલે કે શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે, જેથી તેનો પરિચય કેળવીએ, એટલે કે જેનો પરિચય મેળવવો આપણે મુશ્કેલ નથી. કેટલાક મૂળાક્ષરોના વણાકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે, તેને આપણે સમજૂતી ચર્ચાનો અભ્યાસ કરીએ. તો જોઈએ હવે આપણે ચેપ્ટર નંબર 3 લેખનો, એમાં આપણે જે મૂળાક્ષરો છે તેને આપણે લખી અને તેની સમજૂતી ચર્ચાનો અભ્યાસ કરવાનો છે. તો લખજો, તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈ લખો તો પણ વાંધો નથી. આને કહેવાય છે ગ, આને કહેવાય છે ધ, આને કહેવાય છે ક્ષત્રિય નું છ, આને કહેવાય છે લ, આને કહેવાય છે ચપલી નું ચ, આને કહેવાય છે જગલા નું જ. આ તમને જે ગ જેવું દેખાય છે તે ગ નથી, પણ શું છે? ય. આને કહેવાય છે ન. ત્યાર પછી આને કહેવાય છે ટપાલી નું ટ, આને કહેવાય છે થળિયા નું ઠ, આને કહેવાય છે ઢગલા નું ધ, આને કહેવાય છે દ, આને કહેવાય છે પ, આને કહેવાય છે શ, આને કહેવાય છે ફ, અને આને કહેવાય છે અણ. તો સૌપ્રથમ પહેલા આપણે આટલા મૂળાક્ષરોની ઓળખ કરી લઈએ. તો આને કહેવાય છે ઘ, આને કહેવાય છે ધ, આને કહેવાય છે છત્રીનો છ, આને કહેવાય છે લખોટાનો લ, આને કહેવાય છે ચટલીનો ચ, આને કહેવાય છે જોગલાનો જ, આને ગ જેવું દેખાય છે તે ગ નથી, પણ એને સંસ્કૃતમાં શું કહેવાય? ય. આને કહેવાય છે ન, આને કહેવાય છે ટપાલીનો ટ, આને કહેવાય છે ફળિયાનો ઠ, આને કહેવાય છે ઢગલાનો ઢ, આને કહેવાય છે ગળાનો ધ, આને કહેવાય છે પતંગનો ભ, આને કહેવાય છે સકોરાનો ષ, આને કહેવાય છે ફટાકાનો ફ, અને આને કહેવાય છે અણ. હવે આપણે ત્યાર પછીના મૂળાક્ષરો જોઈએ. આને કહેવાય છે વ, આને કહેવાય
જાનો આને કહેવાય છે ભમરડાનો પ આને કહેવાય છે ડ આને કહેવાય છે અં ઈ તમને ડ જેવું દેખાય છે પણ ઈ ડ નથી એ અવગ્રહનું ચિહ્ન છે એટલે એને અં કહેવાય છે જ્યાં જ્યાં સંસ્કૃતમાં આવી રીતના હશે ત્યાં તેનું ઉચ્ચારણ અ થશે એટલે આને વચાય છે અં આને વચાય છે ચ અને આને વચાય છે અં તો હવે આપણે ત્યાર પછીના મૂળાક્ષરો જોઈ લઈએ તો જોઈએ આને કહેવાય છે તો આને કહેવાય છે ન આને કહેવાય છે ગ આને કહેવાય છે ત્ર આને કહેવાય છે અ આને કહેવાય છે આ આને કહેવાય છે ઈ આને કહેવાય છે ઈ આને કહેવાય છે ઉ આને કહેવાય છે ઉ આને કહેવાય છે એ અને આને કહેવાય છે એ અને આને કહેવાય છે હવે આપણે આ મૂળાક્ષરોની ઓળખ કરી લઈએ આને કહેવાય છે તો આને કહેવાય છે નગારાનો આને કહેવાય છે ગણપતિ ક આને કહેવાય છે ત્ર આને કહેવાય છે અર્ધધ્વનિ ક આને કહેવાય છે આ આને કહેવાય છે ઈ આને કહેવાય છે ઈ આને કહેવાય છે ઉ આને કહેવાય છે ઉ આને કહેવાય છે એ આને કહેવાય છે એ અને આને કહેવાય છે તો અહીંયા આપણે આ મૂળાક્ષરો પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 3 લેખન એટલે કે એમાં અલગ અલગ જે મૂળાક્ષરો આપવામાં આવેલા છે તેને આપણે લખી અને તેની સમજૂતી ચર્ચા સાથે અભ્યાસ પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે તમારી હોમવર્કમાં ચેપ્ટર નંબર 3 છે લેખન એમાં અલગ અલગ જે મૂળાક્ષરો આપવામાં આવેલા છે તે એકવાર સુંદર અક્ષરે તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને બુકમાં લખવા અને આવતા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 લેખન તેનું આપણે સાથે લખી અને તેની સમજૂતી ચર્ચા સાથે અભ્યાસ કરીશું તૃતીય પાઠ લેખનમ વર્ણાહ મૂળાક્ષરો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે જેથી તેમનો પરિચય કેળવવો મુશ્કેલ નથી અહીં આપણે કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે તે સમજીએ મૂળાક્ષરો ગ ધ છ લ ચ જ ય જ્ઞ ટ ઠ ઢ દ પ શ ફ
અણ વ બ ક ક્ષ ર સ શ ખ ય થ મ ભ ડ અંગ ઝ હ ત ન ગ ત્ર અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ રૂ આગળના તાસ પર જાઓ.